ભૂજ શહેરની એકી અવાજ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રમજાન માસમાં રોઝા રાખતા મુસ્લિમ બિરાદરો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભુજ શહેરની એક હી અવાજ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અનેક સેવાકીય કાર્યો કરે છે, તેવામાં જ રમજાન માસના પવિત્ર દિવસોમાં આ સંસ્થા દ્વારા રોજા રાખતા તમામ મુસ્લિમ બિરાદરો માટે સવારે 4 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી રસોડું ચાલુ રાખવામાં આવે છે. એક હી અવાજ સંસ્થાની અંધજન યુવક મંડળ સંસ્થાએ પણ મુલાકાત લીધી હતી. આ સેવાકીય કાર્યમાં સંસ્થાના કાસમ નુરમાબદ ચાકી અને તેમની સાથે કાર્યકર્તાઓનો ઘણો સહયોગ હોય છે. રાજેશ માણેકભાઈ ગઢવી, એડવોકેટ. એકી અવાજ નામની સંસ્થા છે અને આજે અમારે અમદાવાદ એ યુવક મંડળ અમારું છે, સંસ્થા છે, એમને આમંત્રણ હતું એટલે અમે આજે રસોડાની અમે મુલાકાત લીધી છે. છેલ્લા 14 વર્ષથી રમજાન માસમાં રસોડો બનાવવામાં આવી છે, રસોઈ બનાવવામાં આવે છે. કંઈક રાતના 10 વાગ્યાથી સ્ટાર્ટ થાય છે અને આ રસોડો સવારના 3 વાગ્યા સુધી ચાલે છે. બહુ સારી કામગીરી કરવામાં આવે છે. અમે લોકો હમદર્દ યુવક મંડળ તરફથી આ એકી અવાજ સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે આવ્યા હતા અહીંયા મુલાકાત લેવા. તો આ શહેરી રમજાન પવિત્ર માસ નિમિત્તે આ સંસ્થાએ એટલું એવું સારું કામ કર્યું છે કે આ સંસ્થા મને નથી લાગતું કે આવું કોઈ સારું કામ કરે. રમજાન મહિનો એટલે પવિત્ર મહિનો, જેમ હિન્દુઓનો પવિત્ર મહિનો આવે છે તેમ આ લોકોનો પણ મુસલમાન અને મમેટીનો પણ પવિત્ર મહિનો આવે છે રમજાન માસ. તો રમજાન માસમાં એવું થાય કે જે લોકો રોજા રાખવા માટે બહુ તકલીફ થતી હોય કે સવારના ભાગમાં શહેરી રોજો રાખવો હોય તો શું કરવું, તો આ સંસ્થાએ એવી આ યોજના કરી છે કે કોઈ પણ બહાર ગામનો વ્યક્તિ હોય, દર્દી હોય કે સ્ટુડન્ટ હોય, તો આ રાતના 10 વાગ્યાથી કરીને સવારના 4 વાગ્યા સુધી આમનું રસોડું ધમધમતું રહે છે. અને એમ તે લોકોએ એવા નામ લખેલા છે કે જેને શહેરી રોજા રાખવા હોય તે આ સંસ્થામાં નામ લખાવી છે. અને એમના લોકોએ એવી એક ટીમવર્ક યોજી છે કાસમભાઈ ચાકીએ કે જેને જે નામ લખાવ્યું ત્યાં કરીને ટિફિન વ્યવસ્થા રૂપે એ પહોંચાડવામાં આવે છે શહેરમાં. મુલાકાત લીધા આજે આપણે હમદર્દ યુવક મંડળના અમે તમે ખરેખર બાપુ ભાઈ બધા અમારા મુલાકાત લીધી છે, અમારો હોસલો ભરવા બુલંદ કર્યો છે. આ 14 વર્ષથી અમે કરીએ છીએ. આ ફેરે અમારા આ પ્રમુખ ગુલામ સાહેબ આવા છે, અતિપભાઈ છે, જયભાઈ છે, મનારભાઈ છે, અમે બધા જણા મિલી કરી ને રાતના 10 વાગ્યાથી આ બધા દવાખાના છે, ગેસ્ટ હાઉસ છે, જીકે જનરલ છે, બધાને ટિફિન પહોંચાડીએ છીએ. ને આ લાભ હરેક માણસો લે છે. હિન્દુ મુસ્લિમ બધા સાથમાં કોમી એકતા જોકો કહેવાય, આ કોમી એકતા 14 વર્ષથી અમારો આ પરંપરા ચાલુ છે. આ પરંપરા ચાલુ રહે એના સામે બધા આવી કરીને અમારે મુલાકાત લે છે ને બધાનું ધન્યવાદ અમે માંગીએ છીએ. અને ટીવી વાળા અમારી જો નોંધ લે છે મીડિયા થ્રુ TV2 એનો પણ અમે આભાર માનીએ છીએ કે અમને હાઇલાઇટમાં રાખે છે, એનો બહુ બહુ આભાર. હમ સબ અપને બચ્ચે કે લિયે અચ્છે સે અચ્છા સ્કૂલ હી ચાહતે હૈ. આખિર સ્કૂલ હી તો બચ્ચો કે સર્વાંગી વિકાસ કે નીવ હૈ. સિર્ફ કિતાબી જ્ઞાન સે વિકાસ નહીં હોતા, સૌભાગ્યવશ હમારે બચ્ચે કા શૈક્ષણિક, સામાજિક ઓર સાંસ્કૃતિક વિકાસ યહીં પે હો જાતા હૈ. અલ્ફા વિદ્યા સંકુલ, નઈ પીઢી કે સર્વાંગી વિકાસ ઓર ઉજ્જવલ ભવિષ્ય કે લિયે પ્રતિબદ્ધ. મેરી બેટી કી અલ્ફા મેં 70% ફીસ માફ હો ગઈ હૈ. મુજે તો અલ્ફા મેં 50% ફી માફી મિલી હૈ. મુજે તો 100% ફીસ માફી મિલ ગઈ હૈ. મેરી પોતી કો અલ્ફા મેં 90% ફી માફી મિલી હૈ. યે સબ સહી કહે રહે હૈ. જિતને જ્યાદા પર્સન્ટેજ ઉતની જ્યાદા ફી માફી. દીજીએ અલ્ફા પ્રવેશ પરીક્ષા, ફીસ મેં માફી કે લિયે હમ તૈયાર હૈ. ક્યા આપ તૈયાર હૈ?